હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમે કે યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે જોરદાર સ્ટેટસ નરેશ ઠાકોરના સોંગ ઉપર એડિટ કરવાનું. સ્ટેટસ એડિટ કરવા માટે અલાઇટ મોશનની ઉપર જરૂર પડશે, આ મટીરિયલ જરૂર પડશે. એડિટ કરતા પહેલાં તમે ડેમો જોઈ મિત્રો. ડેમો જોયા બાદ તમને સ્ટેટસ સારું લાગ્યું તો ચેનલ સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા. તો મિત્રો, ચાલો સ્ટાર્ટ કરતા આવડીએ. તો પહેલાં તમે અહીંયા પ્રોજેક્ટ ફાઇલની અંદર આવી જવાનું છે. ત્યારબાદ તમને પીએનજી, બીટમાર્ક અને સેકન્ડ ફિટિંગ ત્રણેય લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો પહેલાં તમારે અહીંથી બીટમાર્ક ખોલી લેવાનું છે. બીટમાર્ક ખુલશે, આઉટ ઇન્ટરફેસ તમારી આગળ આવી જશે. તો ફર્સ્ટ નંબર તમારે પ્લસ નાઇકન જવાનું છે, મીડિયમ જવાનું છે. ત્યારબાદ તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો છે. ફોટો સિલેક્ટ કરવા થ્રી ડોટ પર ટચ અહીંયા ટચ કરવાનું. થ્રી ડોટ પર ટચ કરીને તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે. ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારા ફોટાને આગળ સુધી ખેંચી લેવાનું, જેટલા સોંગ છે ત્યાં સુધી ખેંચી લેવાનું. આટલું કર્યા બાદ તમારે અહીંથી બેક નીકળવાનું. બેક નીકળ્યા બાદ તમે પીએનજી વાળો ઓપ્શન ખોલી લેવાનું. પીએનજીમાં તમને આવું બે ઇન્ટરફેસ જોવા મળશે. તમે પ્લસ નાઇન ટચ મારશો, સિલેક્ટ લેયરમાં જઈને તમારે કોપી કરી લેવાનું છે. કોપી કર્યા બાદ તમારે અહીંથી બેક નીકળવાનું. બેક નીકળ્યા બીટમાં ખોલ્યા, બીટમાં ખોલ્યા બાદ પ્લસ નાઇન ટચ મારે પેસ્ટ મારી દેવાનું. પેસ્ટ માર્યા વગર તમારે આવું ઇન્ટરફેસ બની જાય. ત્યારે પ્લસ નાઇન જવાનું, મીડિયમ જવાનું છે. ત્યારબાદ અમે તમને એક પીએનજી મળી જશે. પીએનજીને તમારે સીધા ઇન્સ્ટોલ જ કરવાની રહેશે. જોઈ શકો તે બધા આગળ સુધી આવી જવાનું. ત્રણે મારે આગળ સુધી ખેંચી લેવાના છે. આગળ સુધી ખેંચ્યા બાદ તમારે ફર્સ્ટ નંબરમાં આવી જવાનું છે. ત્યારબાદ પીએનજી પર ટચ કરવાનું, મૂવ ઓન ટ્રાન્સફર જવાનું. ત્યારબાદ મૂવ ઓન ટ્રાન્સફરથી તમારા નીચેની તરફ અને એને ખેંચી અને થોડુંક ઉપર જો વધારે લાંબુ કરું તો પણ કરી શકો. આટલું કર્યા બાદ તમે જોશો તો ઇન્ટરફેસ તમારા બની જશે. ફર્સ્ટ નંબર તમે બેક નીકળો. બેક નીકળ્યા બાદ આથી જો સેફ પિકેટ લખેલ છે ત્યાં તમે ટચ કરવાનું. ટચ કર્યા બાદ તમે જોઈ શકો તો આવું ઇન્ટરફેસ તમારી આગળ આવી જશે. તો તમારા ફર્સ્ટ નંબરમાં જે અહીંથી જોઈ શકો, અહીંયા જે આ ઓપ્શન છે તે માટે મારવાનું છે. અહીંયા પ્લસ નાઇકમાં જવાનું છે. અહીંયા કોફી લેયર કરી, કોફી કર્યા બેક નીકળવાનું. બેક નહીં ગયા બાદ બીટમાં ખોલ્યા, બીટમાં ખોલ્યા બાદ અને તમારે ડબલ વાર ટચ મારવાનું છે. અહીંયા ટચ મારી અને પેસ્ટ મારી જવાનું. પેસ્ટ માર્યા બાદ તમે સિમ્પલમાં ટચ કરવાનું છે. અથવા ડોટ પર જઈ અને તમારે અનગ્રુપિંગ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ તમે પાછું બેક નીકળવાનું. બેક નીકળ્યા બાદ પાછું ઇફેક્ટ ખોલી લેવાના છે. ઇફેક્ટ ખોલ્યા બાદ તમારાથી બીજા નંબરનું જે ઇફેક્ટ છે એના પર મારવાનું છે. અહીંયા પ્લસ નાઇન ટચ કરી કોફી કરી, કોફી કર્યા બાદ પાછું બેક નીકળવાનું. બેક નીકળ્યા બાદ તમે પાછું બીટમાં ખોલી લેવાનું. ત્યાર બાદ તમે આગળ સુધી આવી જવાનું છે. 6 કે 5 સેકન્ડ, આપણે 5-6 સેકન્ડ સુધી આવી જવાનું છે. પછી પ્લસ નાઇન